हाय फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बधा? मजा में ने? हाँ, चालो आगळनो लेक्चर मां बधाने समझाई गए तो हे। हवे आपणे नवो लेक्चर स्टार्ट करवानो छे। आगळना लेक्चर मां शुं हतुं आपणे? हाँ, शुं शीख्या था? वन एंड मेनी, बहुवचन वाळुं शीख्या ने हे। हवे आपणे शुं शीखवानुं छे? धीज अने धोस, बराबर। हवे आजे धीज पहला समझी लईए आपणे, बराबर ने? चालो, हवे आ आपणो युनिट 8 छे, धीज अने धोस, बराबर। तो आ धीज एटले आ थाय अने आ धोस एटले पहला, बराबर। जो तमने खबर होय तो आ धीज छे ए बहुवचनमां वपराय अने आ ધોઝ છે એ પણ બહુવચનમાં વપરાય છે। આનો અર્થ પણ એ જ થાય, આ અને પેલું। પણ ખાલી કેટલો ફરક કે આ બહુવચનમાં વપરાય એક કરતાં વધારે વસ્તુ હોય તેમાં, બરાબર। હવે આપણે આ ધીઝ છે, આ ધીઝ એટલે આ, બરાબર। પણ આ ક્યાં વપરાય? કે એક વચન હોય ત્યાં। પણ જ્યારે એક કરતાં વધારે વસ્તુ હોય, મેની હોય, બહુવચન હોય, ત્યાં આ ધીઝ છે એનું બહુવચન શું થઈ જાય? ધીઝ, ટી એચ ઈ એસ ઈ, ધીઝ। ધીઝ એટલે પણ આ થાય, બરાબર। એવી જ રીતના ટી એચ એ ટી, ધેટ એટલે પેલું। જ્યારે આ ધેટનું બહુવચન શું થાય? ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ધોઝ એટલે પેલું। એવી જ રીતના આ ધીઝ અને ધેટ સાથે આપણે કયું ક્રિયાપદ, કયું વર્બ વાપરીએ છીએ? તો કે ઇઝ, આઈ એસ, ઇઝ એટલે છે। જ્યારે આ ધીઝ અને ધોઝ સાથે કયું ક્રિયાપદ વાપરવાનું? આપણે આર, એ આર ઈ, આર એટલે છે। આ બધું એક વચનમાં આવે છે, જ્યારે આ બધું બહુવચનમાં। ધીઝ આર, ધોઝ આર, ધીઝ ઇઝ, ધેટ ઇઝ, જ્યારે એક વચન હોય ત્યારે ધીઝ, ધેટ અને સાથે ઇઝ ક્રિયાપદ વપરાય, અને જ્યારે બહુવચન હોય ત્યારે ધીઝ અને ધોઝ સાથે કયું ક્રિયાપદ વપરાય? આર, બરાબર। તો આજે આપણે આ શીખવાનું છે। પછી બીજું આપણે કીધું એમ કે ધીઝ અને ધેટ એક વચનમાં આવે, ધીઝ અને ધોઝ બહુવચનમાં, આ બંને સાથે બહુવચનમાં ક્રિયાપદ આર આવે, અને આ બંને સાથે ક્રિયાપદ ઇઝ આવે। સમજાઈ ગયું બધાને? આ ધીઝ એટલે પણ આ થાય, આ ધીઝ એટલે પણ આ। પણ આ એક વચનમાં વન હોય ત્યારે અને આ મેની હોય ત્યારે આ ધીઝ વપરાય, બરાબર। તમને એમ આપ્યું હોય કે ધીસ ઇઝ એન એપલ, બરાબર। તો આપણે વન એન્ડ મેની શીખી ગયા ને, તો આ ધીઝ છે એનું બહુવચન શું લખવાનું? આ, તો કે ધીઝ। પછી આની સાથે કયું આવે ક્રિયાપદ? તો કે આર, ઇઝનું પણ આર થાય બહુવચન, ધીઝ આર। પછી આપણે શીખવાડીશું ને કે જ્યારે બહુવચન હોય ત્યારે એ કે એન આર્ટિકલ આવે નહીં, એટલે આ એ કે એન નીકળી જશે, બરાબર। અને અહીંયા એપલ, એપલનું બહુવચન શું થઈ જશે? એપલ્સ, એસ લાગે, ઈએસ ક્યાં લાગે? એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ અને ઓ હોય ત્યાં ઈએસ લાગે, બાકી બધા સાથે એસ, બરાબર। ક્યાં? વાક્યને અંતે, બરાબર। એ નિયમ પાછો યાદ કરવાનો, બરાબર। સમજાઈ ગયું? તો આની અંદર આટલું આપણે શીખવાનું છે। ચાલો પહેલાં તમારી જે વર્કબુકની અંદર જે નિયમો છે એ પહેલાં લખીને એ સમજી લઈએ। આ જ છે, પણ એમાં લખીને સમજાવેલું છે, મેં તમને અહીંયા બોર્ડ પર સમજાવ્યું। તો ચાલો નિયમો લખી લઈએ આપણે, ઓકે? તો જુઓ અહીંયા શું છે, ધીઝ, ધીઝ એટલે આ,
बहुवचन शू थाय धीज एटले पण आ एनी सामे अहींया देट जे मैं लख्यू तू ईज छे बराबर पण आ बुक मांथी लखाव छू बहुवचन दोज दोज एटले पहला इज एटले छे धीज के धेट साथ एक वचन में आवे शॉर्ट में लख्यू एक वचन ओके ज्यारे आर आर एटले पण छे इज क्रियापद नो शू छे बहुवचन जे धीज જે ધીઝ કે ધોઝ સાથે આવે ઓકે અહીંયા આ રીતનો ચાર્ટ આપ્યો છે ઇઝ ધીઝ TH-E-A-C ધીઝ આર those thi that naya is barabar to apde samjhayu ich che okay ke these etle aa THIS these etle aa enu bahuvachan thai these THEAC these etle aa that 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 etle pelu enu bahuvachan thai those ધોઝ એટલે પેલા ઇઝ એટલે છે ધીઝ કે ધેટ સાથે એક વચનમાં શું આવે ઇઝ બરાબર જ્યારે આર એટલે છે ઇઝ ક્રિયાપદનું બહુવચન ધીઝ કે ધોઝ સાથે શું આવે આર સમજાઈ ગયું બધાને હવે અહીંયા જુઓ ધીઝ સાથે શું આવે ઇઝ આ ધીઝ અને ધોઝ સાથે શું આવે આર અહીંયા ધેટ સાથે શું આવે ઇઝ બરાબર હવે બધાને સમજાઈ ગયું કે ધીઝ અને ધોઝ એટલે શું એક વચનમાં આ ધીઝ આવે બહુવચનમાં આ ધીઝ ઓકે તો ધેટ અને હોમવર્કમાં તમારે આ જે લખાવ્યું છે બરાબર એ હોમવર્કમાં લખવાનું છે આજે લખાવેલ નિયમ લખવા બરાબર હોમવર્કની અંદર આજે જે મેં આ નિયમો લખાવ્યા બરાબર એ નિયમો તમારે હોમવર્કની નોટબુકમાં લખવાના છે બરાબર એ તમારું હોમવર્ક છે ઓકે હવે જુઓ અહીંયા આગળ અહીંયા ઉદાહરણ આપ્યું છે તમને અહીંયા શું છે ચિત્રમાં એપલ છે શું છે એપલ જુઓ અહીંયા એક એપલ છે અહીંયા એપલ ત્રણ છે કેટલા છે ત્રણ એપલ છે અહીંયા કેટલા છે એક એપલ બરાબર હવે જુઓ અહીંયા એક છે અને અહીંયા ત્રણ એપલ્સ છે બરાબર અહીંયા ચિત્રમાં એક છે અહીંયા ત્રણ છે તો અહીંયા તમને લખેલું જ છે કે ધીઝ ઇઝ એન એપલ બરાબર તો અહીંયા જોવાનું ધીઝનું અહીંયા ત્રણ એપલ છે તો આ ધીઝનું બહુવચન શું થાય તો કે ધીઝ ધીઝ સાથે કયું ક્રિયાપદ આવે બહુવચનમાં આર અને નહીતર અહીંયા ઇઝનું બહુવચન શું થાય આર
दीज आर बहुवचन में एक एन आर्टिकल आवे नहीं तो एप्पल नु बहुवचन शू थी जाए एप्पल्स सामान्य नाम छे एटले एस लागे बराबर आ थई गयो एनो जवाब हवे अहीं जुओ एक बॉक्स छे अहीं केटला बॉक्स छे बे अहीं शू आप्यु छे धेट इज अ बॉक्स बराबर हवे अहीं बे बॉक्स छे तो बहुवचन करवू पड़शे तो धेट नु बहुवचन शू थाय धोस धोस साथे क्यूँ क्रियापद आवे बहुवचन में आ हवे अहीं एक्स छे तो नियम याद करवानो एस डबल एस सी एच एस एच एक्स अने ओ होय तो कयो प्रत्यय लागे बहुवचन में ई एस तो बॉक्स नो स्पेलिंग करी ई एस लगावी देवा बराबर तो आजे आपणे अहीं सुधी राखीए बीजू आपणे आगळना लेक्चर में शीखीशुं नहींतर पाछू अंदर बधुं तमने भेगू थई जशे ओके तो तमारे जे नियम मैं लखाव्या ने आगळ ए होमवर्क में नियम लखी लेवाना अने याद पण राखी लेवाना स्पेलिंग बराबर के आ धीज छे एनुं बहुवचन आ धीज थाय आ धेट छे एनुं बहुवचन धोज थाय धीज अने धोज साथे आर आवे अने धीज अने धेट साथे ईज आवे बराबर तो आजे आपणे अहीं सुधी राखीए बीजुं आगळना लेक्चरमां जोईशुं तो आजनो आपणो लेक्चर अहींया पूरो करिए चलो बाय।